અલીગઢ તાલુકાના મુખ્ય મથક ગણાતા ઇકબાલગઢમાં કોઈએ પોતાનું પાપ છુપાવવા માટે ભ્રૂણને સ્મશાનમાં ફેંકી દીધું અને કોઈએ તેને દફનાવ્યું, પરંતુ તંત્ર દ્વારા તેને બહાર કાઢી તપાસ હાથ ધરાતા સમગ્ર ઘટના ચકચારી બની છે. ઇકબાલગઢમાં સ્મશાનમાં કોઈ નરાધમ દ્વારા ભ્રૂણ હત્યા કરી અથવા કરાવીને સ્મશાનમાં ત્યજી દીધેલ હતી, પરંતુ આ ઘટનાને લોકો દ્વારા વધુ વેગ મળતા તંત્ર દ્વારા દફનાવેલ ભ્રૂણને પાછું બહાર નીકળતા ચકચાર મચી જવા પામ્યો છે. બનાવની વિગત એવી છે કે ઇકબાલગઢમાં કોઈ મોત થયેલ હોવાથી તેના પરિવારજનો તેની અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં ગયેલ હતા. તે સમયે તેઓએ ત્યાં કોઈ નવજાત શિશુની લાશ પડેલ દેખાઈ હતી. આથી જે લોકો સ્મશાનમાં ગયેલ હતા તેઓએ નાના બાળકની લાશને કોઈ જનાવર કપિતા ન કરે તે હેતુથી આ ભ્રૂણની લાશને દફનાવી દીધેલ હતી. પરંતુ આ કિસ્સો ટોક ધી ટાઉન બની જતા સરપંચ દ્વારા તંત્રને જાણ કરતા અમીરગઢ PSI HN પટેલ તથા મામલતદારની ટીમ સાથે ઇકબાલગઢ સ્મશાનમાં પહોંચ્યા હતા અને દફનાવેલ ભ્રૂણને બહાર નીકાળી તેનું DNA ટેસ્ટ કરાવવા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું અને ગુનેગારોને ઝડપી પાડી તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ HBN TV ન્યૂઝ બનાસકાંઠા. અમારે કાકાને છોડી ઓફ થઈ ગઈ બરાબર, એને અમારે દફન વિધિ કરવાની એટલે દાટવાનું બરાબર, એટલે છોકરાને મેં ચાર મોકલે તો કોમે કે તમે ખાડો ખણી તૈયાર રાખજો એટલે આપણે સમયસર આપણું કોમ વેરા શકે પતી જાય. પણ છોકરાને જોવા મળ્યું કે બાળક એક પડ્યું હોય એટલે પછી અમે કીધું બાળક પડ્યો ને તો તમે કોઈ અડતા નહીં, કોઈ વાત કરતા નહીં, એટલે મેં પછી મારા ફોન એટલે મેં વલજી કાકાને લઈને આવ્યો કોમ બાળક અને બતાવ્યું. પછી કીધું પાછળ જતા અમારું નામ બદનામ થાય નહીં એ કારણે પછી એવું બતાવી ને પછી ફોટા પડે. પછી એને દફન વિધિ કરી કોચો જણા એમ કીધું કે એને વિધિ કરો, બધા ભેગા થઈને વિધિ કરી દેખાભાઈ ના થાય.